મિત્રો, નામ વગરની સમોસાની દુકાન ઉમપલેટામાં ધૂમ મજાવે છે. આજુબાજુના 52 ગામડામાંથી લોકો સ્પેશિયલ અહીંયા સમોસા ખાવા આવે છે. અને સમોસા એ કેવા સરસ નાના નાના બેબી સમોસા ભાઈ, અને વધુ લોકો ઘરે પાર્સલ લઈને ખાય છે. બોલો, ઘરે નાના મોટા પ્રસંગ હોય ને એટલે અહીંયા ઓર્ડર આપી દઈએ અને ચોખાઈ સાથે બનાવતા જર્મનના વાસણના બેબી સમોસા ભાઈ, મોજ આવી જશે. નામ વગરની દુકાનના સમોસા તો પહોંચી જજો. ઉપલેટાના કોલકી રોડ ઉપર જીતુ દાદા છેલ્લા ઘણા વર્ષોથી ધૂમ મચાવે છે બેબી સમોસામાં ભાઈ. કાઈ નો કટ સમોસાઓ ભાઈ, કાઈ નો કટ આ બટેકો ઠરે ની ઘડીકમાં કેમ ખાવું નહીં સમજાતું નથી અને ટેસ્ટ માં રહેવાતું નથી. ઠરવા દે ઘડીકવાર. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જયસિયા રામ, મારી સાથે જે પૂરબભાઈ, હવે તો તમે ઓળખતા જ હશો. મિત્રો, વરસતા વરસાદમાં એક અનોખી રેસીપી લઈને આવું છું. અમે આવ્યા છીએ પૂરબભાઈ, આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? આપણે ઉપલેટામાં ઝીણમિલ ચોકથી આપણે કોલકી રોડ બાયપાસ ઉપર જઈ ને ત્યાં રસ્તામાં કામધેનુ પાનની સામે, ફોરિયાર પાનની સામે, બરોબર છે, નામ વગરનું જ છે. નામ છે નહીં, નામ જ નથી, કાંઈ નામ જ નથી કાંઈ, પણ અમે એને જીતુ દાદા કરી કે ઓળખી છીએ. બરોબર, પેલા જીતુ દાદા હે ને અમને સાયકલમાં સમોસા દેવા આવતા. સાયકલ લઈને આખા ગામમાં ફરે અને બાળકોને મોજ કરાવે, મોટાઓને. તમે એકવાર આ વસ્તુ ખાશો નાની સમોસા, તમારે પાછો રાજકોટથી ધક્કો ખાશે. જો, અને અહીંની ખાસ હાઈલાઈટ કહું ને તમને, તો દાદા જર્મનના વાસણમાં સમોસા રાખે છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે, બહુ જૂનવાણી ધાતુનું વાસણ છે. આપણા આ ગઈઢા વડીલોને ખ્યાલ હશે. અને તમને મિત્રો, આજ વરસતા વરસાદમાં અનોખી રેસીપી લઈ આવી છે. તમારા માટે જે આ મહેનત કરી છે, સારું ભોજન તમને ઘરે બેઠા જાણવા મળે ને આનંદ લેવા મળે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ વાલીડાઓ. અને હવે અમે જઈએ છીએ દાદાની મુલાકાતે, કેવી રીતે બનાવે છે, શું ભાવ છે, બધી માહિતી મળશે. તો ચાલો આવી જાઓ. જીતુ દાદા અને એમનો પરિવાર અત્યારે આ વ્યવસાયમાં લાગેલો છે. જીતુ દાદાએ વર્ષો પહેલાં સાયકલ પર સ્ટાર્ટ કર્યા હતા ભાઈ સમોસા, અને આજે ઉપલેટામાં ધૂમ મચાવે છે અને A1 ક્વોલિટીનું વસ્તુ બનાવે છે. અને પોતે કંદોય છે, સુખડિયા કંદોય, એટલે ભાઈ એમાં તો કાંઈ ઘટે નહીં. ટેસ્ટમાં એક નંબર સમોસા બનાવે છે. તો પહોંચી જાજો, સ્ક્રીન ઉપર એમની તમામ ડિટેલ દેખાય છે. અને ઉપલેટામાં તમે કોઈ પણને પૂછશો ને જીતુ દાદા સમોસાવાળા, એટલે મળી જશે બાપા સીતારામ.